ધોરણ 4 ચેપ્ટર નંબર 3 ભોપાલનો પ્રવાસ આજે આપણે આ દાખલો જોઈશું ગયા પ્રિયડની અંદર જે આપણે કોષ્ટક હતો એના ઉપરથી આપણે દાખલાઓ ગણતા હતા અને એના ઉપરથી આપણો 13મો દાખલો આવ્યો છે આજે કે બધા 10 વાગે પાલનપુર પહોંચ્યા ત્યાં 100 વર્ષ જૂના એક મહેલની અંદર ગયા જેમાં 48 ગાય 62 ભેંસ 73 હરણ 9 વાઘના ભીત ચિત્રો દોરેલા હતા તો હવે આટલી વસ્તુ ઉપરથી આપણે હવે પ્રશ્ન જવાબો લખવાના છે આપણો પહેલો અમા પ્રશ્ન છે કે કુલ થઈને ત્યાં કેટલા પ્રાણીઓ ભીત ચિત્રોમાં હતા તો આપણે શું કરીશું જેટલા બી અહીંયા આપ્યા છે એ બધાનો કુલ કીધું હોય એટલે કુલ આવે એટલે સમજી લેવાનું કે સરવાળો કરવાનો છે તો આપણે કોનો કોનો સરવાળો કરીશું તો ટોટલ જુઓ 48 ગાય 62 ભેંસ 73 હરણા 9 વાઘ ના ભીત ચિત્રોનો આપણે સરવાળો કરીશું તો અહીંયા લખીએ આપણે 48 છે ગાય વત્તા 62 ભેંસો 73 હરણ અને 9 વાઘ છે હવે આનો આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો છે તો 8 વત્તા 2 10 10 વત્તા 9 19 19 અને 3 22 22 ના 2 વધી પડી 2 છ વત્તા 4 10 10 વત્તા 7 17 17 અને 2 19 કેટલા થાય 192 તો ટોટલ કેટલા પ્રાણીઓના ભાતચિત્ર હશે 192 પ્રાણીઓના ભાતચિત્રો દોરેલા હશે શું પ્રાણીઓની સંખ્યા 200થી વધારે હતી કે ઓછી કેટલી તો આપણને અહીંયા પહેલો દાખલો ગણે એના પરથી ખ્યાલ આવી જ ગયો છે કે પ્રાણીઓની સંખ્યા કેવી છે 200 કરતાં ઓછી છે તો અહીંયા આપણે લખીશું અહીં પ્રાણીઓની સંખ્યા 200થી ઓછી છે હવે કેટલી ઓછી છે પૂછ્યું છે હવે આપણે જો 200 કેવી 200 અંક કેવો છે મોટો છે અને 192 અંક કેવો છે નાનો છે તો કેટલી ઓછી છે એ પૂછ્યું છે એના માટે આપણે શું કરીશું 200 ઓછા 192 200 માઇનસ 192 ઝીરોમાંથી 2 ના જાય એટલે અહીંયા આવશે 10 અને આ ઝીરોની ઉપર આવશે 8 અહીંયા 1 10માંથી 2 જાય તો 8 8માંથી 9 જાય તો 1 એટલે કેટલી સોરી અહીંયા 9 જ આવશે 9માંથી 9 જાય તો 0 એટલે કેટલી ઓછી છે તો 8 8 જેટલી ઓછી છે ચૌદમો પ્રશ્ન છે આપણો કે આ મહેલમાં 2 કલાક સમય જાય છે તો અત્યારે કેટલા વાગ્યા હશે કેટલો સમય જાય છે આ મહેલમાં 2 કલાક તો જો 10 વાગે આપણે પાલનપુર પહોંચ્યા બરોબર છે આપણે આપણને ઉપર આપી દીધું છે કે 10 વાગે જો આપણે પાલનપુર પહોંચીએ અને 2 કલાક મહેલની અંદર પસાર કરીએ તો 10 વત્તા 2 કેટલા થઈ જશે 12 એટલે કેટલા વાગ્યા હશે બપોરના 12 વાગ્યા હશે અહીંયા લખીશું કે 10 વાગે પાલનપુર પહોંચાય છે પહોંચ્યા ત્યાં મહેલમાં 2 કલાક સમય પસાર કર્યો તો હવે 12 વાગ્યા હશે બપોરના 12 વાગ્યા હશે પંદરમો દાખલો છે આગળનો આપણો ત્યારબાદ પાલનપુરથી આબુના રસ્તામાં નાસ્તો કરવા માટે બસ ઊભી રહી ગઈ દરેક બાળકને 1 સફરજન 2 કેળા 3 બિસ્કિટ અને 4 ચોકલેટ આપી તેમાંથી 42 બાળકોએ બિસ્કિટ લીધા નહીં તો કુલ કેટલી વસ્તુઓ કેટલા બાળકોને વહેંચવામાં આવી તો ટોટલ બાળકો કેટલા છે 212
અહીંયા લખીશું કુલ બાળકોની સંખ્યા બરાબર 212. હવે એમાંથી કેટલા બાળકોએ બિસ્કિટ લીધા, આ બધી વસ્તુઓ જે આપી એ 42 બાળકોએ બિસ્કિટ લીધેલા નથી. તો ટોટલ જે વસ્તુઓ છે એ પહેલાં આપણે જોઈ લઈએ. એક સફરજન, બે કેળા, ત્રણ બિસ્કિટ અને ચાર ચોકલેટ છે. તો હવે કેળા, બે કેળા, એક સફરજન એક બાળકને, એટલે ટોટલ કેટલા સફરજન આપવા પડશે? 212 સફરજન. અહીંયા લખીએ સફરજન એ બરાબર એક બાળકને એક આપવું બરાબર 1 × 1. અહીંયા ગુજરાતીમાં લખવાનું છે. 1 × 212 બરાબર કેટલા થશે? 212 સફરજન આપવાના છે. પછી બે કેળા એટલે એક બાળકને બે કેળા આપવાના છે, તો 2 × 212 કરવાના, તો કેટલા આવશે? 424 કેળા. પછી બિસ્કિટ, તો બિસ્કિટ કેટલા છે? 3 બિસ્કિટ છે. પણ બિસ્કિટમાં શું થયું છે કે બિસ્કિટ 42 બાળકોએ લીધેલા નથી, માટે શું કરીશું કે બિસ્કિટ માટે આપણે 212માંથી 42ને બાદ કરી દઈશું. 212માંથી આપણે 42ને બાદ કરીએ તો આપણને મળશે 170 બાળકો. તો આપણે 170 બાળકોને બિસ્કિટ આપવાના છે. તો એક બાળકને કેટલા બિસ્કિટ આપવાના છે? તો 3. તો શું કરીશું? 3 × 170, તો જવાબ મળશે આપણને 510 બિસ્કિટ. ચોકલેટ, તો અહીંયા ચોકલેટ એક બાળકને 4 ચોકલેટ આપવાની છે, અને ચોકલેટ તો બધાને ભાવે એટલે બધા બાળકો હાથ પાડે છે, એટલે આપણે શું કરીશું? 4 × 212. તો આપણો જવાબ આવશે 848 ચોકલેટ. આમ દરેકને 212 સફરજન, 424 કેળા અને 510 બિસ્કિટ, પછી 848 ચોકલેટ આપવી પડે. આગળનો દાખલો છે આપણો 16મો. નાસ્તો કરતાં કરતાં બાળકોએ એકબીજાને ગણિતના કોયડાઓ પૂછવાનું ચાલુ કરી દીધું. તો એમાં અ છે કે મેં 5-5 ચોકલેટ મારા 6 મિત્રોને વહેંચી, તો પણ મારી પાસે 3 વધી, તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હશે? તો કેટલું? તો આપણે જુઓ, 5-5 જે ચોકલેટો હતી એ 6 મિત્રને વહેંચી, તો હવે એક મિત્રને પાંચ ચોકલેટ માટે 6 મિત્રોને કેટલી? તો 6 × 5 બરાબર 30 ચોકલેટ. હવે 30 ચોકલેટ આપ્યા પછી પણ 3 વધે છે. 30 આપ્યા બાદ પણ 3 વધે છે, માટે કુલ ચોકલેટ બરાબર, એટલે આપણે જે 30 હતી એમાં કેટલા ઉમેરીશું? 3 બરાબર કેટલી ચોકલેટ હશે? 33 ચોકલેટ. બ
બે છ અને નવ અંકોથી ત્રણ અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? તેમાં સૌથી નાની અને મોટી સંખ્યા કઈ છે? હવે આમાંથી આપણે બે છ અને નવ અંકોથી પહેલાં સંખ્યાઓ બનાવી લઈએ. કઈ થશે? 269, પછી 296, 692, 639, 962 અને 926. હવે આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? સૌથી નાની સંખ્યા 269 અને સૌથી મોટી સંખ્યા 962. ક છે, એક સંખ્યામાં 5 ઉમેરતા તે 2 ગણી થાય તો તે સંખ્યા કઈ? હવે જો આ દાખલો છે ને થોડો અટપટો છે, તો હવે એક સંખ્યામાં 5 ઉમેરતા તો આપણને એ કઈ સંખ્યા છે એ આપી નથી, એ સંખ્યા આપણે શોધવાની છે. તો આ થોડું તમારા લેવલથી ઉપર છે, તો પણ હું તમને આ સમજાવી દઉં છું. આ વખત આ વસ્તુ આ તમને આગળ ભણવામાં આવશે. ધારો કે તે સંખ્યા એક્સ છે. હવે શું કીધું છે કે એક સંખ્યામાં 5 ઉમેરતા, તો આ જે સંખ્યા છે એક્સ એમાં હું 5 ઉમેરું છું, તે કેટલી થાય છે? 2 ગણી. 2 ગણી એટલે તે 2 ગણી થાય, બરાબર? 2 ગણી કીધી છે એટલે 2 ગુણ્યા એક્સ કરવાના, એટલે કેટલી થશે? 2x થશે. તો આપણે લખવાનું એક્સ વત્તા 5 બરાબર 2x. હવે આ એક્સ જે છે એ પેલી બાજુ 2x માંથી આપણે એક્સને બાદ કરવાના, બરાબર 5, માટે એક્સ બરાબર 2x માંથી એક્સ જાય તો એક્સ બરાબર 5, તો તે સંખ્યા કઈ હશે? 5. ડ છે એમાં જ. એવી સંખ્યા શોધો કે જે 2, 3, 4, 5 અને 6થી ભાગી શકાય તથા તે 50 થી 100ની વચ્ચે હોય. હવે જો 2, 3, 4 અને 5 વડે ભાગી શકાય એવી સંખ્યા અને એ 50 થી 100ની વચ્ચે હોય, હવે 2, 3, 4, 5, 6ના ઘડિયામાં કયો એવો અંક તો ભાગી શકાશે? જો હવે 2 તો હું 51ને લઉં તો 51 નહીં થાય, ભાગી નહીં શકાય 2 વડે. 52ને પણ આપણે 5 વડે નહીં ભાગી શકીએ. એવી રીતે એવું કરતાં કરતાં જો તમે બધી જ સંખ્યાઓ જોશો તો તમને ખ્યાલ આવશે. હું અહીંયા તમને કહું છું ડાયરેક્ટ જ કે અહીંયા જો 60 એવી સંખ્યા છે કે જે 50 થી 100ની વચ્ચે આવે છે અને જેને 2, 3, 4, 5, 6 વડે ભાગી શકાય, 100ની વચ્ચે આવતી તે સંખ્યા 60 છે જેને 2, 3, 4, 5, 6 વડે ભાગી શકાય. હવે ઈ છે કે એક નાની કીડી 1 મિનિટમાં 4 સેન્ટીમીટર ઉપર ચડે અને 3 સેન્ટીમીટર નીચે લપસે છે, તો તેને પૂરા 4 સેન્ટીમીટર ચડતા કેટલો સમય લાગે? તો જુઓ, 4 સેન્ટીમીટર એને ચડતા કેટલી મિનિટ લાગે છે? 1 મિનિટ, બરાબર છે? પહેલાં અહીંયા લખીશું કે 4 સેન્ટીમીટર ચડતા કીડીને 1 મિનિટ લાગે છે. Thank you.
હવે એમાં શું થાય છે એટલે ટોટલ એને કેટલી મિનિટ લાગી હશે? એક મિનિટમાં એક સેન્ટીમીટર ચડે, બે મિનિટમાં બે, ત્રણ મિનિટમાં ત્રણ, તો આ ટોટલ કેટલી? ચાર સેન્ટીમીટર શું થાય છે? ઉપર ચડે છે. અને એમાં શું થાય છે? પછી ત્રણ સેન્ટીમીટર નીચે લપસી જાય છે. ત્રણ સેન્ટીમીટર એટલે એ એક મિનિટમાં જે ચાર સેન્ટીમીટર ચડી હશે એટલું જે શું થાય છે? ત્રણ સેન્ટીમીટર નીચે લપસી જાય. એટલે પાછી એ કેટલું ચડશે? તો એક સેન્ટીમીટર જેટલી જે ચડશે. માટે શું થશે? ચાર સેન્ટીમીટર માઇનસ ત્રણ સેન્ટીમીટર બરાબર એક સેન્ટીમીટર. તો હવે એને એ એક મિનિટમાં એક જ સેન્ટીમીટર ચડશે. તો અહીંયા લખીશું એક મિનિટમાં કીડી એક સેન્ટીમીટર ચડે માટે ચાર સેન્ટીમીટર ચડતા તેને ચાર મિનિટ લાગશે.